જુનાગઢના ભેસાણમાં ઉનાળુ મગફળી પકવતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે અહેવાલ સ્ટોરી બાય મહેશ મા ન્યૂઝ ભેસાણ જુનાગઢ જિલ્લાનો ભેસાણ તાલુકો છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને આ મગફળી ઉનાળુ પાક જેને કહેવાય મગફળી જે વાવતા હોય ત્રણ ચાર મહિનાનો જે પાક હોય ને આજે ખાસ કરીને લણ જે કરવામાં આવે છે આજે ઉપાડેલી છે અને પછી ખેડૂતો વેચવા જશે ખેડૂતો આપણી સાથે છે આપણે વાત કરીશું આપનું નામ શું છે મધુભાઈ મધુભાઈ આ મગફળી કેટલા વીઘાની તમે વાવેલી છે હા અને ઉતારો કેટલો બેઠો હોય હવે આ મગફળી આપણે નવ વીઘાની વાવી બરાબર છે અને વર્ષો વર્ષ આપણે બે મારતા હોય એથી હવાઈઓમાંઈ રહ્યો હોય કારણ કે આપણને ખબર હોય કે માલ આપણો કંઈક થાય તો એની વળતર મળે પણ છતાંય વોણ કે આપણે વાવેતર ટાણે દોઢ પોઈન્ટ બે મણ બી વાવ્યા હવે એ બા ત્રેવીસ ચોવીસ હજારના ઘર ઘરાવ બીયા લઈને આપણે ખરીદા હવે એ ચોત્રીસ પાંત્રીસ હજારના બીયા થયા એના અમુક ખાતર થયું એમાં અમુક સલ્ફર સલ્ફર આપણે આપણે ફાડા સલ્ફર એ નાખવું એ વાવેતર આપણે કરીને જ વાવીએ છીએ પણ છતાંય આપણો ક્રોસ એવો હતો કે પોરથી હવાઈઓ કર્યો હતો કે માલ સારો થાય પાકમાં હારો આવે હવે છતાંય કે એમાં આપણે દોઢ પોણા બે મહિને દોઢ મહિનાની મગમળી થાય એટલે અમે એ પાટલી હાથળા આંખી દહની પાટલીમાં હાઇ હાથી આખાઈમાં આપ્યું હતું બરાબર હાથાથી અને એ આપણે એમપી એમાં સાઈટનું જમીનમાં ઉતાર્યું પછી એ એમપી નાખીને આપણે મહિનો પાછો જો બે તણ પણ પાઈ એટલે પછી આપણને થોડુંક નબળું લાગ્યું કે આટલો બધો કરોચ કરે છે આમાં વર્ષો વર્ષ કરતાં કેમ આપણને થોડીક નબરાઈ લાગ્યું એટલે મેં છોકરાઓને કીધું આપણે તણ ચાર થેલી પાછું જીરો તેલ લ્યો કે સતાય આપણે એમાં વળતર વળે તો આમાં ચાર થેલીમાં આપણે કાંઈ ઓલું થઈ જાય નહીં પણ આપણું મોલ ફેલ થાય એટલે ત્રણ પાણી પોણી ચાર થેલી જવું નાખવું હવે એમાં એ નાખ્યું છેલ્લે એની માટે બે પાણ પાયા પાછા એટલે સાડા ત્રણ પોણા ચાર મહિનાની મગફળી કરી આપણે વર્ષો વર્ષ કરતા એ પ્રમાણે પણ એમાં કંઈ આપણને વળતર કે કીધું વરસી આમાં નહીં કેટલી કેટલી ઉતરી એટલે આ આ છ પાંચથી છ મણ મગફળી વણે હાથ મળે નહીં પૂગે અમને એવું દેખાય છે આવડો ખર્ચો કરી નહીં મધુભાઈ ગયા વર્ષે કેટલી ઉતરતી હોય ને આ વર્ષે કેટલી ઉતરી ગયા વર્ષે આપણે છે ને એ ગયા વર્ષે ખાંડી હવા ખાંડીનો પાક આપણે દસ નવ વીઘાની મગફળી હતી એકસો ને ત્રીસ ગુણ થઈ હતી મગફળી નથી થાય એમ એટલે આ ખર્ચો ખર્ચો તમે જે કરો તો પણ આ જે ચાર મહિનાનો ખર્ચો ડીએપી ખાતર ને બધું આવેલું છે છતાં પણ આ માંડવી ઉતરેલી હરવું હાવ થાય આ ફેર હું કાંઈ ગુણ થાય એના હમ આપણે ચાર માલ થાય હવે ગઈ સાહેબ નો દસ ખંડી માલ અને પર બરો જે ખર્ચાનો નહીં તો એનું કારણ શું કે આ તમને મગફળી હવે એ એ કાંઈ આમાં ખબર પડી નહીં વાતાવરણ એવું નહીં દીકરું એટલે દરેક ઠકડ આપણી જગ્યામાં બે પાંચ ઠકકાને બીજે છે મગફળીઓ એ એ આપણી ઘોડે સારવાર કરે ભાઈ પણ છતાંય એને પાક તો છતી હાથમણની માલુક જ છે સતાય હવે અમારું કોઈ આમાં છે કે ભાઈ સરકાર કાંઈક આપણને આમાં યોજના કરે તો અમને રાહત કરે તો ન અમારો આમાં કોઈ સિંગ શાળા આમ એમ નથી બરાબર છે તમે જોઈ શકો છો ખાસ કરીને જે ખાંડી સવા ખાંડી ખાસ મગફળી ઉતરતી હોય તો એ જે મગફળી આ વર્ષે નથી ઉતરી અને ગ્લોબલ વોર્મિંગ તમે કહો કે વાતાવરણ તમે જોઈ શકો છો કે ગરમી પડે ને ઠંડી પડે ને માવઠા થાય ને તો જે ફ્લાવરિંગ મગફળીનું ખાસ તમે જોઈ શકો છો ડોડવા છે એકદમ નાના રહી ગયા છે જે ખેડૂતના આતામાં તમે તમે જોઈ શકો છો આજે જીણા 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 ખાસ કરીને જે પોપડા છે આ આ આ ખાસ તમે જોઈ શકો છો કે નાના પોપટા થયા છે તો જે ખાંડી સવા ખાંડી જે ઉતરવી જોઈએ એ નથી ઉતરી અને 5 થી 7 મણ તમે જોઈ શકો છો કે મગફળી એટલે ખૂબ જ કે 60 થી 75% ઓછી મગફળી ઉતરેલી છે અને ખેડૂત જણાવે છે કે મહિને દોઢ મહિને જેની ટ્રીટમેન્ટ 4 મહિનાની ખાતર દવા બધું જ જે ખાસ આપેલું હોય 23000 જે મણ છે બીજા એ એ પણ ખર્ચો કરી અને વાવેલા હોય તો અત્યારે ખેડૂતો ખાસ સરકાર પાસે પણ માંગ કરી રહ્યા હોય કોઈ જ વસ્તુ વધે વધે એમ ના હોય તો સરકાર પાસે ખાસ માંગ કરી રહ્યા હોય મહેશ કથિરિયા મા ન્યૂઝ લાઈવ